गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 11 प्रकरण नंबर 5 में आज आप आगळनो भाग એટલે કે ભાગ 4 જોઈશું। लास्ट लेक्चर में આપણે પ્રકારની ચર્ચા કરી હતી, આજે આપણે પર્ણની વાત કરવાના છીએ। તો પર્ણ એ પ્રકારની અંદરથી ઉત્પન્ન થાય છે, પ્રકારના ગાંઠ પ્રદેશમાંથી ઉદ્ભવતી પાશ્વીય રચના છે। તે લીલા રંગના હોય છે, પહોળા અને ચપટા હોય છે। પર્ણ છે એની કક્ષમાં કક્ષ કલિકા આવેલી હોય છે। પર્ણ છે એ પ્રરોના અગ્રભાગમાં આવેલી વર્ધનશીલ પેશીમાંથી ઉદ્ભવે છે અને પ્રકાંડની શાખાઓ ઉપર અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય છે। અગ્રાભિવર્ધી એટલે નીચે મોટા મોટા પછી આગળ જતા કૂણા પર્ણો, એમ આગળ ને આગળ નવા જેમ જેમ શાખાઓની લંબાઈ વધતી જાય એમ એમ એની બાજુમાંથી પાર્શ્વીય શાખાઓમાંથી ઉત્પન્ન થતા જાય। પર્ણનું મુખ્ય કાર્ય છે પ્રકાશ સંશ્લેષણનું છે અને એ હરિતકણ ધરાવે છે, એ મુખ્ય એની ખાસિયત છે। એટલા માટે તો એને ફૂડ ફેક્ટરી ઓફ ધ પ્લાન્ટ્સ એટલે કે રસોઈ ઘર, વનસ્પતિનું રસોઈ ઘર તરીકે ઓળખવામાં આવે છે। લાક્ષણિક પર્ણની વાત કરીએ તો લાક્ષણિક પર્ણ એ મુખ્ય 3 ભાગો ધરાવે છે, પ્રકાંડ, પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક। આપણે લાક્ષણિક પર્ણના ભાગો 8મા 9મા ધોરણમાં ભણી ગયા છીએ, ફરીથી આપણે જોઈએ તો જે પહોળો ચપટો ભાગ છે એને પર્ણફલક કહેવામાં આવે છે। જ્યાંથી પર્ણ ઉત્પન્ન થાય છે એ જગ્યાને પર્ણતલ કહેવામાં આવે છે। જો અહીંયા દેખાય છે તમને, આ જે છે એ પર્ણતલ અને જે દાંડી દ્વારા પર્ણફલક અને પર્ણતલ સાથે જોડાય છે એ દાંડીને આપણે કહીશું પર્ણદંડ, બરાબર છે। તો પહેલાં લઈએ પર્ણતલ, તો પર્ણતલ વડે પ્રકાંડ સાથે એ જોડાય છે પર્ણ। પર્ણતલમાંથી 2 નાના પાર્શ્વીય પર્ણ જેવી રચના ઉત્પન્ન થાય છે જેને આપણે ઉપપર્ણ કહીએ। આ દેખાય છે નાનું નાનું, એ ઉપપર્ણ છે। ઘણી વનસ્પતિમાં ઉપપર્ણ નથી પણ હોતા, ઘણામાં ઉપપર્ણનું રૂપાંતર કંટકમાં કે બીજા કોઈ અલગ અલગ ભાગોમાં સૂત્રોમાં કેવી રીતે થાય છે, બરાબર। એકદળી વનસ્પતિની વાત કરીએ તો એકદળી વનસ્પતિમાં જે પર્ણતલ છે એ વિસ્તૃત બનીને આખા પ્રકાંડને અંશત કે સંપૂર્ણ આવરી લે છે, એની ઉપર એક આખું આવરણ બનાવી દે છે જેને આવરક પર્ણતલ કહેવામાં આવે છે। દાખલા તરીકે મકાઈ, શેરડી, જુવાર, બાજરી, ઘાસ આ બધી એકદળી વનસ્પતિ। હવે કેટલીક દ્વિદળી વનસ્પતિની અંદર એનો જે પર્ણતલ ફૂલેલો હોય છે જેને પીનાધાર કહેવાય અથવા તો પર્ણવૃંત તલ કહેવાય। મિત્રો, આવરક પર્ણતલ, પીનાધાર આ બધા શબ્દ સમજૂતીમાં પૂછાઈ શકાય અથવા તો નીટમાં પૂછાતા હોય છે એવા પ્રશ્નો છે, એટલે આ બધું યાદ રાખવું। ઉદાહરણ છે લજામણી, લજામણીમાં પર્ણતલ ફૂલેલો હોય છે, બરાબર। તો લાક્ષણિક પર્ણની વાત કરીએ તો એના પર્ણમાં પર્ણતલ આપણે જોયું, હવે 2 ભાગ બાકી રહ્યા, પર્ણદંડ અને પર્ણફલક। પર્ણદંડ આપણને ખબર છે કે પર્ણતલ અને પર્ણપત્રને સાંકળતો જે દાંડી જેવો ભાગ છે એને કહેવામાં આવે છે પર્ણદંડ। પર્ણદંડ છે એ પર્ણને ચોક્કસ દિશામાં ગોઠવે છે, પર્ણપત્રને એવી રીતે ગોઠવે કે જેથી કરીને એની પર પ્રકાશ પડી શકે અને એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે તૈયાર થાય, તો એને પર્ણપત્રને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કરે। આ જે છે એ લાંબો, પાતળો અને સ્થિતિસ્થાપક દંડ છે, એટલે હવા આવે ત્યારે પર્ણપત્રને હલાવી શકે, પર્ણ હલનચલન કરી શકે, સ્પંદન કરી શકે, જેથી કરીને પર્ણ ઠંડુ પણ રહે અને બીજું પર્ણ સપાટીને બીજી તાજી હવા મળી શકે, જેથી કરીને એમાંથી એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી શકે। હવે પર્ણ ફલકની વાત કરીએ, જે લીલો પહોળો ચપટો ભાગ છે જેને આપણે પર્ણફલક કહીએ છીએ। પર્ણફલકની અંદર શીરાઓ અને શિરિકાઓ આવેલી છે, તમે જોયું હશે આમ પર્ણની અંદર આડી ને ઊભી એવી લાઇનિંગો હોય છે જેને આપણે શીરાઓ કહીએ છીએ, બરાબર। વચ્ચે જે મુખ્ય શીરા આવેલી હોય જેને મધ્ય શીરા કહેવાય। આ જે શીરાઓ છે એ આખા પર્ણપત્રમાં પાણી, ખનિજ
દ્રવ્યો એ બધું પૂરું પાડે છે અને પર્ણએ તૈયાર કરેલા ખોરાકને એમાંથી લઈને વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી પહોંચાડે છે. તો આ બધી શીરાઓનું આ કાર્ય છે. વચ્ચે મુખ્ય શીરા અને આજુબાજુમાં સાઈડમાં આવેલી છે એ સાઈડ શીરા આપણે એને કહી શકાય. બરાબર છે. પર્ણપત્ર છે એ જુદા જુદા આકારના જુદા જુદા સપાટી પર એની જુદી હોઈ શકે, એની કિનારીઓ જુદી હોઈ શકે, અગ્રભાગ જુદો હોઈ શકે, આજુબાજુની કિનારીઓમાં છેદન હોઈ શકે છે. બરાબર. તો એને આપણે લાક્ષણિક પર્ણના પ્રકારો પર્ણના પ્રકારોમાં આપણે જોઈશું. શીરા વિન્યાસની વાત કરીએ. શીરા વિન્યાસ એટલે શું? પર્ણફલકની અંદર આવેલી શીરાઓની ગોઠવણી. તો એની ગોઠવણીના આધારે આપણે એને પ્રકાર બે પ્રકાર પાડી શકીએ છીએ કે ઝાલાકાર શીરા વિન્યાસ અને સમાંતર શીરા વિન્યાસ. મુખ્ય બે પ્રકાર છે એનું, શીરા અને શીરિકાઓની ગોઠવણીના. શીરિકા જો જાળી જેવા સ્વરૂપમાં ગોઠવાય તો એને ઝાલાકાર શીરા વિન્યાસ કહેવાય. તમે આવા પત્તા જોયા હશે, પીપળાના પાન, બોર્ડના પાન, મોટાભાગના બધા વૃક્ષોના પાન આવા જ હશે, જે અંદર તમે જાળી જેવી રચના જોવા મળે. તમે ઘણીવાર આવું ઓબ્ઝર્વ કર્યું હશે કે પીપળાનું એક પાન લઈને એને તમારી ચોપડીની અંદર મૂકી દેવાનું. બરાબર. બે ચાર દિવસ, અઠવાડિયું, 10-15 દિવસ પછી તમે જોશો ને તો ઉપરનું આખું પાંદડું સુકાઈ ગયું હશે અને સુકાયેલા પાંદડામાં તમને અંદર એકદમ જાળી જેવી રચના જોવા મળશે. એટલી મસ્ત ડિઝાઇન પડી હશે. તો એ છે શીરાઓ બધી. બરાબર. તો એમાં જેમાં ઝાલાકાર શીરા વિન્યાસ જોવા મળે એટલે કે જાળી જેવી રચના જોવા મળે એ બધા ઝાલાકાર શીરા વિન્યાસ. મોટાભાગ બધી જ દ્વિદળી વનસ્પતિનું આ મુખ્ય લક્ષણ છે. તમે કોઈ વનસ્પતિ એકદળી છે કે દ્વિદળી એ જોઈને કેવી રીતે કહી શકો? તો એના પાંદડા પરથી. જો પાંદડામાં ઝાલાકાર શીરા વિન્યાસ દેખાય તો એ દ્વિદળી વનસ્પતિ, અને જો પાંદડામાં સમાંતર શીરા વિન્યાસ દેખાય તમને આવી આમ ઊભી લાઇનિંગો હોય તો એને સમાંતર શીરા વિન્યાસ કહેવાય. તો એને કહેવાય એકદળી વનસ્પતિ. બરાબર. જેમાં શીરિકાઓ એકબીજાની સમાંતરે ગોઠવાય. બરાબર. તો આ એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિનો આ દેખીતું ડિફરન્સ છે. બીજો એનો મુખ્ય ડિફરન્સ એની બીજ પરથી ખબર પડે. જે બીજમાં બે ફાડ થાય તો દ્વિદળી વનસ્પતિ, અને જે બીજમાં બે ફાડ ના થાય તો એકદળી. જેમ કે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ જેટલા પણ અનાજ છે એ બધામાં બે ફાડ નથી થતી તો એ બધા એકદળી વનસ્પતિ છે. અને દ્વિદળી વનસ્પતિ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ, મગ, ચણા, વાલ, વટાણા એ બધા કઠોળ છે જેમાં બે ફાડ થાય. બરાબર. તો આ બે મુખ્ય ડિફરન્સ છે. એના પાંદડા જોઈને પણ ખબર પડી જાય અને બીજ જોઈને પણ ખબર પડી જાય કે એકદળી કઈ અને દ્વિદળી કઈ. હવે પર્ણના પ્રકારો જોઈએ. તો પર્ણના મુખ્ય બે પ્રકાર છે. પહેલા સાદુ પર્ણ અને સંયુક્ત પર્ણ. સાદુ પર્ણ એટલે કે જેમાં પર્ણપત્ર સંપૂર્ણ હોય, એક આખું, જેમાં કિનારીથી છેદન એટલે કે જો પર્ણપત્ર છેદિત હોય તો છેદન છે એક મધ્ય શીરા સુધી ના પહોંચ્યું હોય, થોડેક સુધી જ હોય તો એને આપણે સાદુ પર્ણ કહેવાય. આવા પર્ણની કક્ષમાં કક્ષકલિકા આવેલી હોય છે. બીજું છે સંયુક્ત પર્ણ. તો સંયુક્ત પર્ણમાં પર્ણપત્રનું છેદન છે તો મધ્ય શીરા સુધી થયેલું હોય, અને જે પર્ણદંડની ટોચ સુધી થાય તો એને પર્ણિકાઓ બને. બરાબર. સાદુ પર્ણ એટલે કે સિમ્પલ લીફ અને કમ્પાઉન્ડ પર્ણ. સંયુક્ત પર્ણ એટલે કમ્પાઉન્ડ પર્ણ જેમાં શીરિકાઓનું છેદન થઈ જાય મધ્ય શીરા સુધી અને નાની નાની પર્ણિકાઓમાં પર્ણ વિભાજિત થઈ જાય. જો તમને દેખાય છે આ છે એ સાદુ પર્ણ છે. હવે એમાં અહીંયા આગળ જો વિભાજન થઈને અહીંયા મધ્ય શીરા સુધી જો વિભાજિત થઈ જાય તો આવી નાની નાની પર્ણિકાઓ બને, અને આ જે પર્ણિકાઓ યુક્ત પર્ણને આપણે સંયુક્ત પર્ણ કહીશું. બરાબર. સંયુક્ત અહીંયા આગળ
સાદુ પર્ણની કક્ષમાં કક્ષકલિકાઓ આવેલી હોય, અહીંયા સંયુક્ત પર્ણની કક્ષમાં કક્ષકલિકા આવે. અહીંયા પર્ણિકાઓ જે છે, અહીંયા આગળ જે ખૂણો પડે છે, અહીંયા આગળ ખૂણો પડ્યા, આ સંયુક્ત પર્ણમાં પર્ણિકાઓની કક્ષમાં કક્ષકલિકા હોતી નથી, પણ સંયુક્ત પર્ણ, આ આખું એક સંયુક્ત પર્ણ છે, આ આખું એક સંયુક્ત પર્ણ છે, આમાં વિભાજન આવી વચ્ચે થાય છે. આ રીતે અહીંયા આ રીતે વિભાજન. તો સોરી, સંયુક્ત પર્ણની કક્ષમાં કક્ષકલિકાઓ હોય, પર્ણિકાઓની કક્ષમાં કક્ષકલિકા હોતી નથી. હજુ આપણે સંયુક્ત પર્ણની કક્ષકલિકાઓને પર્ણિકાઓની ગોઠવણીના આધારે સંયુક્ત પર્ણના પણ પ્રકાર પાડી શકીએ છીએ. પિન્નેટલી કમ્પાઉન્ડ અને પાલ્મેટલી કમ્પાઉન્ડ, એ જોઈએ આપણે સંયુક્ત પર્ણના પ્રકારો. તો સંયુક્ત પર્ણના પણ બે પ્રકાર છે, પીછાકાર સંયુક્ત પર્ણ અને પંજાકાર સંયુક્ત પર્ણ. પીછાકાર આકૃતિમાં જુઓ, આ તમને દેખાય છે ને, એ સાદુ પર્ણ છે. જોયું એને, અહીંયા આગળ શિરિકાઓ છેક મધ્ય શિરા સુધી વિભેદન પામી નથી. થોડુંક પર્ણપત્રનું છેદન થયું છે, પણ મધ્ય શિરા સુધી લંબાયેલું નથી, એટલા માટે આવા પર્ણને સાદુ પર્ણ કહેવાય. હવે અહીંયા જુઓ તો પિન્નેટલી કમ્પાઉન્ડ એટલે કે પીછાકાર પર્ણ, જેમાં પર્ણપત્ર સંપૂર્ણ હોય, આખું પર્ણપત્ર છે, એને સાદુ પર્ણ કહેવાય, અરે સોરી, પીછાકાર સંયુક્ત પર્ણ કહેવાય. સોરી, અહીંયા આગળ અહીંયા જે વર્ણન લખ્યું છે ને, એ સાદુ પર્ણ અને સંયુક્ત પર્ણનું જ છે, પણ હું બોલી જાઉં છું. ચલો, પીછાકાર પર્ણની વાત કરીએ તો પીછાકાર પર્ણમાં જે મધ્ય શિરા સુધી એનું છેદન થયેલું હોય, બરાબર છે, અને અહીંયા આગળ શું કહેવાય, પર્ણપત્રની ટોચ ઉપર જ અહીંયા આગળ એનું છેદન થાય, જ્યારે અહીંયા સમગ્ર પર્ણપત્ર પર છેદન થાય છે, એટલે કે પંજાકારમાં પંજા જેવી, અહીંયા ખાલી ટોચ ઉપરથી આવી રીતે પર્ણિકાઓનું વિભાજન થાય, જ્યારે અહીંયા આગળ છેક આખા પર્ણપત્રની અંદર મધ્ય શિરા સુધી વિભેદન થાય છે. પર્ણદંડ સુધી, ટોચથી લઈને પર્ણદંડ સુધી એનું છેદન થાય તો પીછાકાર સંયુક્ત પર્ણ કહેવાય, અને અહીંયા પંજાકારની અંદર એની ટોચ ઉપર જ વિભાજન થાય, ટોચ સુધી જ પર્ણપત્રનું, બરાબર. તો એક્ઝામ્પલ અહીંયા આગળ આ જે છે એ સફેદ સીમડો એક્ઝામ્પલ બરાબર છે. અહીંયા આ લીમડાના પાનમાં તમે જુઓ કે આવી રીતે શું કહેવાય, એક પીછાકાર પર્ણ, આ દ્વિપીછાકાર, એમાં એક વખત તો વિભાજન થાય, સાથે સાથે ફરીથી પર્ણિકાઓ વિભાજન પામે, આને દ્વિપીછાકાર પર્ણ કહેવાય, જેમ કે લીમડાના પાન, બરાબર. આ લીમડાનો પાનું છે. આ વર્ણન જરા મિત્રો અહીંયા ધ્યાન આપો, આ વર્ણન બરાબર નથી, એટલે આને ધ્યાનમાં નહીં લેવું, હું જે બોલું છું એને ધ્યાનમાં લેજો. પીછાકાર અને પંજાકાર ઉદાહરણ સાચું છે, લીમડો અને સફેદ સીમડો. હવે પર્ણવિન્યાસની વાત કરીએ. પર્ણવિન્યાસ એટલે પર્ણની ગોઠવણી. તો પ્રકાંડ અથવા શાખા ઉપર જે પર્ણની ગોઠવણી આવેલી છે એને આપણે કહીશું પર્ણવિન્યાસ. તો પર્ણવિન્યાસના મુખ્ય ત્રણ પ્રકાર છે. પહેલું છે એકાંતરિત પર્ણ. એકાંતરિત પર્ણ એટલે કે પર્ણની જે ગાંઠ આવેલી છે, પ્રકાંડની ગાંઠ આવેલી છે, એ ગાંઠ ઉપરથી, એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ ઉદ્ભવે, તો એને કહેવાય એકાંતરિત પર્ણ. ઉદાહરણ તરીકે રાઈ લઈ લો, જાસૂદ લઈ લો, સૂર્યમુખી લઈ લો, તો એમાં એક જ પર્ણ ઉદ્ભવે છે. પછી બીજો પ્રકાર છે સન્મુખ, જેમાં ગાંઠ ઉપરથી સામસામે બે પર્ણ ઉદ્ભવે, એટલે એક ગાંઠમાંથી બે પર્ણ ઉદ્ભવે, એને સન્મુખ પ્રકારનો પર્ણવિન્યાસ કહેવાય. એમાંય સન્મુખના આપણે ફરીથી ડિવાઈડ કરીએ તો બે પ્રકાર છે, સન્મુખ આચ્છાદિત અને સન્મુખ ચતુષ્ક. અહીંયા તમે પહેલી આકૃતિ છે જોઈ શકો છો, આને સન્મુખ ચતુષ્ક કહેવાય, સોરી,
પહેલી આકૃતિ નહીં, આ બીજી આકૃતિને આપણે સન્મુખ ચતુષ્ક કહીશું, જેમાં બે ક્રમિક ગાંઠો ઉપરથી જે પર્ણ ગોઠવાય, તો અહીંયા આવી રીતે ગોઠવાયા હોય તો બીજું એના 90 ડિગ્રી, એક આમ હોય તો એની ઉપર આમ ગોઠવાય, પછી એની ઉપર પાછું આમ ગોઠવાય, એમ એકબીજાને કાટખૂણે પર્ણ ઉદ્ભવે. તો એનું ઉદાહરણ છે આંકડો. આંકડો તમે ગમે તે આજુબાજુ રસ્તામાં ઉગેલો જોયો હશે તો એને જરા ધ્યાનથી જોજો કે સન્મુખ ચતુષ્ક પ્રકારે. તમને પ્રેક્ટિકલમાં પણ આ પૂછી શકાશે, પ્રેક્ટિકલ એક્ઝામમાં આવી રીતે નમૂના મૂકેલા હશે. તમારે એનું પર્ણવિન્યાસ ઓળખવાનું કે કયા પ્રકારનો પર્ણવિન્યાસ છે એની ડાળી જોઈને, બરાબર? તો યાદ રાખવાનું સન્મુખ ચતુષ્ક. ત્યારબાદ છે સન્મુખ આચ્છાદિત. હવે આચ્છાદિતમાં કેવું કે બે પર્ણો એક પ્રકારની શાખા પર આ રીતે ઉત્પન્ન થયા, પછી એની ઉપર બી આ જ રીતે, એની ઉપર બી આ જ રીતે ઉત્પન્ન થાય. મતલબ એક પર્ણ બીજા પર્ણને ઢાંકી દે ઉપર આવે, એટલે એને કહેવાય આચ્છાદિત, બરાબર? જેમ કે મધુમાલતી, જામફળ, તો આ રીતે એમાં સન્મુખ આચ્છાદિત જોવા મળે છે. જ્યારે આપણે મિત્રો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ સ્કૂલમાં મળવાનું થશે ત્યારે હું તમને પ્રેક્ટિકલી આ બધા નમૂનાઓ બતાવીશ કે આચ્છાદિત શું અને ચતુષ્ક શું, ચક્રિય ભ્રમિરૂપ કોને કહેવાય. આપણે કરણ બધાએ જોયું હશે, પીળી કરણ, લાલ કરણ, બરાબર? તો એમાં તમે જોજો કે એક ગાંઠ ઉપરથી બે કરતાં વધારે પાંદડા ઉત્પન્ન થાય, કોઈકમાં 3 ઉત્પન્ન થાય, કોઈકમાં 5 ઉત્પન્ન થાય, કોઈકમાં 7 ઉત્પન્ન થાય. 7-વાળું તો જોયું જ હશે, સપ્તપર્ણી. સપ્તપર્ણીનું ઝાડ બહુ બધી જગ્યાએ ઉગે છે, ખાસ કરીને બગીચાઓમાં સુશોભન માટે ખાસ વપરાય. તો એમાં તમે જોજો કે 7 પાંદડા નીકળે. ચંપાના ઝાડમાં ખાસ એવું જોવા મળે. તો એક ગાંઠ પરથી બે કરતાં વધારે પાંદડા ઉત્પન્ન થાય જેને ચક્રી અથવા તો ભ્રમિરૂપ પર્ણવિન્યાસ કહેવામાં આવે છે. પર્ણના સામાન્ય કાર્ય આપણે બધાને ખબર છે કે પર્ણ એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, સાથે સાથે શ્વસન માટે વાયુઓની આપલે કરવા માટે એની ઉપર વાયુરંધ્રો આવેલા હોય છે, છિદ્રો આવેલા હોય છે, જેથી કરીને કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે કરી શકે છે. એ વાયુરંધ્ર દ્વારા બીજું પણ એક કામ કરે છે, એ છે બાષ્પોત્સર્જન, એટલે કે વનસ્પતિમાંથી સતત પાણીનો બહાર નિકાલ કરે છે. એટલા માટે તો આપણે ઝાડ નીચે આપણને ઠંડક લાગે છે, જે પાણીના બાષ્પોત્સર્જન દ્વારા જે પાણી ગુમાવેલું હોય છે એ પાણીના કારણે. અને એક બીજી વસ્તુ મિત્રો, કે આ જે બાષ્પોત્સર્જનના કારણે અલ્ટિમેટલી મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, એ આપણે પાછળનું 11મું ચેપ્ટર છે વનસ્પતિમાં વહન, એમાં ડિટેલમાં જોઈશું કે બાષ્પોત્સર્જન કેવી રીતે મૂળ દ્વારા પાણીના શોષણ માટે જવાબદાર છે. હવે પર્ણના રૂપાંતરણની વાત કરીએ અથવા તો પર્ણના વિશિષ્ટ કાર્યો, કે કેટલાક પર્ણો પ્રકાશ સંશ્લેષણ સિવાય પણ બીજા કાર્યો કરે છે. પહેલું છે ખોરાક સંગ્રહ. આપણને બધાને ખબર છે ડુંગળી, લસણ, ડુંગળી, તો એમાં પર્ણ છે એ માસલ બને અને એમાં ખોરાકનો સંગ્રહ થાય છે. ત્યારબાદ છે આરોહણ. તો પર્ણ કેવી રીતે આરોહણનું કાર્ય કરે, તો પર્ણમાં ઘણા બધા પર્ણમાં અલગ અલગ રીતે રૂપાંતર હોય છે. તો વટાણાની અંદર ટોચની 3 પર્ણિકાઓ છે એ પર્ણિકાઓ સૂત્રમય બને છે. 3 પર્ણિકાઓ યાદ રાખજો આ રીતે. સ્માઇલેક્સ, એમાં ઉપપર્ણો પ્રકારની કક્ષમાં જે 2 ઉપપર્ણો ઉત્પન્ન થાય એ ઉપપર્ણો સૂત્રમય બને. દેખાય છે અહીંયા આગળ આ 2 ઉપપર્ણોમાંનું રૂપાંતર સૂત્રમય થયું અને એ સૂત્ર પછી કોઈક આધાર સાથે વીંટળાય અને એને આરોહણમાં એટલે કે ઉપર ચડવામાં મદદ કરે. ત્યારબાદ છે કંકાસની. તો કંકાસનીની અંદર પર્ણાગ્ર, આ પર્ણનો આગળનો ભાગ આવી રીતે સૂત્રમય બને અને ક્યાંક ટીક આધાર સાથે જોડાય, તો એને કંકાસનીમાં આ રીતે જોવા મળે છે. ત્યારબાદ છે નખવેલ. નખવેલની અંદર પર્ણિકા આગળ આવી રીતે નોહર જેવું અંકુશ જેવી રચનામાં ફેરવાય જેને હુક કહેવાય. તો આ રીતે આરોહણમાં ઘણી બધી વનસ્પતિમાં જુદા જુદા પ્રકારે આરોહણમાં રૂપાંતરો આવેલા છે. ત્યારબાદ છે રક્ષણ. તો રક્ષણ માટે ફાફડાથોર. ફાફડાથોરની અંદર આખું સમગ્ર પર્ણ છે એ કંટકમય બને. દેખાય છે તમને અહીંયા આખું પર્ણ, અહીંયા જે ઉપર નાના નાના પર્ણ ઉત્પન્ન થવા જોઈએ
એની જગ્યાએ પર્ણની જગ્યાએ કાંટામાં રૂપાંતર થઈ જાય. ત્યારબાદ બાવળ અને બોરડી એમાં ઉપપર્ણ, અહીંયાથી ઉપપર્ણ નીકળે અને એ ઉપપર્ણનું કંટકમાં રૂપાંતર થાય. તમને ખબર છે મિત્રો, બાવળ અને બોરડી લાસ્ટ ટુ લાસ્ટ યરના અંદર આવું ડિફરન્સીએશન આવ્યું. તો બાવળની અંદર જે ઉપપર્ણોમાં આવે તે બે સીધા કાંટાની જેવી રચનામાં ફેરવાય, જ્યારે બોરડીમાં કેવું હોય એક કાંટો સીધો અને એક કાંટો આમ વળેલો હોય, બરાબર. તો એ બંને વચ્ચેનું ડિફરન્સ છે કે તમને નાનો નમૂનો આપેલો હોય તો આ નમૂનો કોનો છે, બાવળનો છે કે બોરડીનો છે, કેવી રીતે ખબર પડે. તેના કાંટા પરથી, બે સીધા કાંટા હોય તો બાવળ છે અને એક કાંટો વળેલો છે તો બોરડી છે. ત્યારબાદ રામબાણ નામની વનસ્પતિમાં પર્ણનો ઉપરનો ભાગ, પર્ણાગ્ર જેને કહેવાય, એ પર્ણાગ્ર કંટકમય હોય છે, બરાબર. હવે કીટભક્ષણ એક બીજું કાર્ય છે. કેટલીક વનસ્પતિ એવી છે, કળશપર્ણ, અર્કજવર, વિનસ મક્સિપાસ, તો એની અંદર વનસ્પતિ શું કહેવાય, પર્ણની આગળના ભાગમાં એવી રચના, એક કોથળી અથવા તો ફુગ્ગા જેવી રચના બને છે અને એને આપણે કહેવાય છે કળશ. અને એ કળશની અંદર જ્યારે એની આમ તમને કલરફુલ હોય એટલે એની પર કીટક બેસે, એટલે એ કીટક બેસે ને એટલે આ ઉપરનું ઢાંકણું વખાઈ જાય અને એ કીટક અંદર જતું હોય. હવે એ કીટકનો એ ખોરાક તરીકે ઉપયોગ નથી કરતા. આપણે એમ કહીએ તો કીટકનો જો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, કીટકને ખાતા હોય, તો પછી આ તો પ્રાણીઓમાં ના આવે. ના, એ શું કરે છે, કીટકને નો ઉપયોગ ફક્ત એની અંદર રહેલા પોષક દ્રવ્યોનો ખોરાક બનાવવા માટે ઉપયોગ કરવા માટે કરે છે. એ પોતાનો પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક તો પોતે જાતે બનાવે છે, પણ જે ખનિજ દ્રવ્યની ઉણપ છે એ આ કીટકો દ્વારા પૂર્ણ કરે છે, બરાબર છે. કેટલીક વનસ્પતિની અંદર એવું હોય છે કે પર્ણ છે એ પર્ણદંડ કહેવાય, એનું પર્ણદંડ છે એ જાડો અને લીલો ચપટો અને પોળો બને છે. જેમ કે અહીંયા આગળ વટાણાની અંદર, વટાણાની નહીં સોરી, ઓસ્ટ્રેલિયન બાવળની અંદર પર્ણદંડ છે એ લીલો અને ચપટો બને છે અને પ્રકાશ સંશ્લેષણનું ક્રિયા કરે છે, જેને દાંડી પત્ર કહેવાય આવા પર્ણદંડને. હવે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય તો પર્ણનું છે જ, તો અહીંયા આગળ એનું વિશિષ્ટ કાર્ય કેવી રીતે, તો અહીંયા આગળ વનસ્પતિના પર્ણ બહુ નાના અને ઓછા હોય છે, એટલે વનસ્પતિની જે ખોરાકની જરૂરિયાત છે એ પૂરી નથી પડતી એ નાના પર્ણ દ્વારા, એટલે વધારાનું પ્રકાશ સંશ્લેષણ પર્ણદંડ દ્વારા થાય છે. હવે વટાણાની વાત કરીએ તો વટાણાની માં પણ એવું જ હોય છે, વટાણાના પણ પાંદડા નાના હોય છે, તો અહીંયા જે ઉપપર્ણ છે એ મોટા બને છે પર્ણપત્ર જેવા, અને ઉપપર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણનું કાર્ય થાય છે, જેને પર્ણ સદસ્ય ઉપપર્ણ કહેવામાં આવે છે. પેલામાં ફાફડા તોરમાં આપણે પર્ણ સદસ્ય પ્રકાંડ હતું, જે પ્રકાંડ પર્ણ તરીકેનું કાર્ય કરે એને પર્ણ સદસ્ય પ્રકાંડ કહેવાય, અહીંયા ઉપપર્ણ પર્ણનું કાર્ય કરે છે એટલા માટે એને પર્ણ સદસ્ય ઉપપર્ણ કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આગળ પર્ણની ચર્ચા પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ પુષ્પ વિશે અભ્યાસ કરીશું.